આ ગાયનું ચિત્ર છે સરસ બાળ મિત્રો આ છે ચાલો એક બીજું ચિત્ર જુઓ આ કયા પ્રાણીનું ચિત્ર છે ટીચર આ વાંદરાનું ચિત્ર છે અરે વાહ સાચો જવાબ છે આ વાંદરાનું ચિત્ર છે આ બીજું એક ચિત્ર જુઓ આ શેનું ચિત્ર છે ટીચર આ સસલાનું ચિત્ર છે બરાબર સાચો જવાબ આ સસલાનું ચિત્ર છે તો ચાલો બાળ મિત્રો આજે હું તમને સંસ્કૃત ભાષામાં સસલાની એક સરસ મજાની વાર્તા સંભળાવું તમારે સાંભળવી છે ને હા ટીચર અમને વાર્તા સાંભળવી છે તો ચલો તમે બધા ધ્યાનથી સાંભળજો આ વાર્તાનું નામ છે આકાશઃ પતતી એટલે કે આકાશ પડે છે એકમ વનમ અસ્તિ એક જંગલ હતું તત્ર શશક નિવસ હતી ત્યાં જંગલમાં એક સસલું રહેતું હતું શશક શયનમ કરોતી સસલું જંગલમાં એક ઝાડ નીચે સુઈ રહ્યું હતું પર્ણ પતતી તેવામાં અચાનક ઝાડ પરથી પાંદડું પડે છે શશક ભીત ભવતી સસલું ડરી જાય છે શશક ધાવતી સસલું ડરીને દોડે છે શૃગાલ આગતી તેવામાં એક શિયાળ આવે છે શશક વદતી સસલું કહે છે શૃગાલ ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતી સસલું શિયાળને કહે છે કે શિયાળભાઈ દોડો આકાશ પડે છે શશક ધાવતી સસલું દોડે છે શૃગાલહ અનુ ધાવતી એની પાછળ શિયાળ પણ દોડે છે વાનર આગચ્છતી એવામાં એક વાંદરો આવે છે શશક વદતી સસલું બોલે છે કે વાનરભ્રાત ધાવતું આકાશઃ પતતી વાંદરાભાઈ દોડો આકાશ પડે છે ભીત શશક ધાવતી ડરેલું સસલું આગળ દોડે છે શૃગાલ અનુ ધાવતી શિયાળ પણ પાછળ દોડે છે વાનર અપી અનુધાવતી વાંદરો પણ એની પાછળ દોડે છે સિંહ આગતી એવામાં સિંહ આવે છે સિંહ વદતી કિમર્થમ ધાવતી સિંહ બોલે છે કે શા માટે દોડી રહ્યા છો શશક વદતી સિંહ ભ્રાત ધાવતું આકાશ પતતી સસલું બોલે છે કે સિંહભાઈ દોડો આકાશ પડે છે સિંહ વધતી આકાશ પતતી વા કુત્ર પતતી સિંહ બોલે છે કે આકાશ પડે છે ક્યાં પડે છે શશક ગચ્છતી સસલું સિંહને બતાવવા માટે જાય છે સિંહ અનુગ્છતી સિંહ પણ સસલાની પાછળ જોવા માટે જાય છે શશક વૃક્ષ સમીપમ આગતી સસલું ઝાડની નજીક આવે છે સિંહ વદતી કુત્ર પતતી આકાશઃ સિંહ સસલાને કહે છે કે ક્યાં આકાશ પડે છે શશક કિમપી ન વદતી સિંહ હસતી સસલું કંઈ પણ ન બોલ્યું એટલે સિંહભાઈ હસે છે શશકહ પલાયનમ કરોતી સસલું ત્યાંથી ભાગી જાય છે બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં સસલાભાઈની વાર્તા સાંભળવાની સરસ તો ચાલો બાળમિત્રો આપણે પાછા મળીશું આવજો